कोरोना हारशे देश जीतशे। देश में अत्यार सुधी में 9 करोड़ लोगों ने रसी आपवामां आवी छे। 9 करोड़ लोगों अत्यार सुधी में कोरोना की रसी लई लीधी छे। केन्द्रीय आरोग्य मंत्रालय आ दावो कर्यो छे। देशभर में वेक्सिनेशन अभियान जे चाल्यु छे तेमां 45 वर्षथी उपरना तमाम व्यक्तिओ ने वेक्सिनेशन करवा माटेनुं जे अभियान छे तेमां अत्यार सुधी में कुल 9 करोड़थी पण वधारे लोकोने वेक्सिन आपवामां आवी छे। केन्द्रीय आरोग्य मंत्रालय आ माहिती जारी करी छे। प्रधानमंत्री नरेन्द्र मोदी आज मुख्यमंत्री साथ एक महत्वपूर्ण बैठक करवा जई रहा है। कोरोना की स्थिति मुद्दे चर्चा करवाना छे। दरेक राज्यना मुख्यमंत्री साथ संवाद करशे। वधता केसना नियंत्रण मुद्दे समीक्षा थशे। देश में दररोज नोंधाई रहा छे 1.5 लाख केस। रसीकरण मामले पण थशे चर्चा। छेल्ला 17 मार्चे पीएमए करी हती बैठक अने आजे पण जे महत्वपूर्ण बैठक थवानी छे जेमां खास तो जे 6 થી 8 राज्यों एवा छे कि ज्यां देशभरमां जे केस नोंधाई रह्या छे तेमां 6 થી 8 राज्यों सौथी वधारे केस छे। जेमां महाराष्ट्र छे, कर्नाटक छे, केरळ छे, गुजरात छे, मध्यप्रदेश छे, पंजाब छे। आ तमाम राज्यना मुख्यमंत्रीओ साथे पण तेओ जरूरी संवाद करीने जरूरी पगला भरवा माटे अने आगामी केवी रणनीति अपनावी तेने लईने पण खास वातचीत करी शके छे। શક્તિસિંહ ગોહિલે વિડીયો શેર કર્યો છે। રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ છે જેમણે એક ભાવનગરનો વિડીયો શેર કર્યો। સરકારી હોસ્પિટલનો આ વિડીયો છે અને દર્દીઓને નીચે સુવડાવી બોટલ ચડાવેલો આ વિડીયો છે। શક્તિસિંહે વિડીયો શેર કરીને અને આરોપ લગાવ્યા છે। ન્યૂઝ 18 આ વિડીયો અંગે પુષ્ટિ નથી કરતું કે આ વિડીયો ક્યારનો છે, પરંતુ આ વિડીયો સાંસદ શક્તિસિંહ ગોહિલે પોતાના ટ્વિટર પેજ પર ટ્વીટ કર્યો છે અને તેમણે કહ્યું છે કે आ दर्दीओने आ रीते अहींया सेवा मळी रही छे। सरकारी हॉस्पिटलनो आ वीडियो होवानो दावो तेमणे कर्यो छे। दर्दीओने नीचे सुवडावीने बॉटल चढ़ावेलो वीडियो तेमणे ट्वीट कर्यो छे। ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલ અમારી સાથે જોડાયા છે। નીતિન, જે રીતે શક્તિસિંહ ગોહિલે વિડીયો શેર કર્યો છે, આ વિડીયોને લઈને કોઈ માહિતી મળી શકી છે કે આ વિડીયો ક્યારનો છે? સરકારી હોસ્પિટલમાં શું આ પ્રકારની જ વ્યવસ્થા છે કે બદલાવ છે? ચોક્કસ વાત કરીએ તો ગત વર્ષે પણ એક વિડીયો છે તેવો વાયરલ થયો, તે પણ સામે આવ્યો હતો। ઓવરઓલ વેકલથી આ વિડીયો છે તે ઓવરઓલ વાયરલ થયેલો વિડીયો છે, તે 4.5 મિનિટ આસપાસનો વિડીયો છે। તે વિડીયો વાયરલ થયેલો વિડીયો મતલબ લોકોના વોટ્સઅપમાં, લોકોના જે સોશિયલ મીડિયાના એકાઉન્ટ છે તેમાં ભરે છે। ત્યારે શક્તિસિંહ ઘણા બધા જે નેતાઓ છે તેમના દ્વારા પણ આ વિડીયોની ટીકાથી પણ કરવામાં આવી છે। ઓવરઓલ હજી પુષ્ટિ નથી થઈ શકી કે આ વિડીયો છે તે ભાવનગરની હોસ્પિટલનો છે, અથવા તો ચોક્કસપણે એવું પણ કહી શકાય કે આ મતલબ ચાલુ દિવસોનો છે। આ વિડીયો એવું પણ બને કે ગત વર્ષનો પણ હોઈ શકે અને તે પહેલાના સમયની આસપાસમાં જ્યારે કોવિડની જ્યારે શરૂઆત થઈ ત્યારનો પણ હોઈ શકે, પરંતુ જ્યારે તંત્ર દ્વારા આ વિડીયોની સમીક્ષા કરી અને જ્યારે તે સંપૂર્ણ બાબત ટકાવી અને સામે કરવામાં આવશે ત્યારે આ વિડીયોની પુષ્ટિ થઈ શકશે। જી જી, આભાર નીતિને માહિતી આપવા માટે। તો એક તરફ ભાવનગર સરકારી હોસ્પિટલમાં કેવી વ્યવસ્થા છે તેને લઈને શક્તિસિંહ ગોહિલ, કે જેઓ રાજ્યસભાના સાંસદ છે, તેમણે આ વિડીયો શેર કર્યો છે। જો કે આ વિડીયોને લઈને ક્યારનો વિડીયો છે તેને લઈ ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું, પરંતુ જો આ જ પ્રકારની વ્યવસ્થા હોય તો ચિંતાજનક સ્થિતિ છે। તો આ તરફ મોરબીમાં પણ ગઈકાલની સ્થિતિ અમે આપને બતાવીએ। ગઈકાલે મોરબીમાં પણ લોકોએ રસ્તા પર રહીને જ ટ્રીટમેન્ટ લીધી, કારણ કે આ લોકોને હોસ્પિટલમાં જગ્યા નહોતી મળી શકી અને તેના માટે તેઓ બહાર જ પાથરણા રાખીને અને સારવાર મેળવી રહ્યા હતા। માળિયા તાલુકામાં દર્દીઓની સ્થિતિ કેટલી દયનીય જોવા મળી, ખાખરેચી ગામના એ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ, ક્લિનિક બહારના આ દ્રશ્યો છે। ક્લિનિકની બહાર રસ્તા પર જ સારવાર લઈ રહ્યા છે, પાથરણું પાથરીને તેમને સારવાર આપવામાં આવી, કેટલાકને પાથરણા પર જ બોટલો પણ ચડાવાય છે। તો આ ભાવનગરના દ્રશ્યો જે છે એ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે શેર કર્યો છે તેનો વિડીયો, અને બીજી જે તસવીર મોરબીની છે એ ખાખરેચી ગામ, માળિયા તાલુકાના ખાખરેચી ગામની છે કે જેનો ગઈકાલે આ વિડીયો શેર થયો હતો। ગઈકાલે અમે આ દ્રશ્યો આપને બતાવ્યા હતા અને આ ગઈકાલની તસવીરો છે। નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર છે। જિલ્લામાં 7 દિવસમાં 114 કેસ નોંધાયા છે। સરકારી કચેરીઓમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે। ગણદેવી નાયબ મામલતદાર પોઝિટિવ આવ્યા છે, રેવન્યુ તલાટી અને ક્લાર્ક પણ પોઝિટિવ આવ્યા, કોર્ટના 3 કર્મચારી પણ સંક્રમિત થયા છે, ગ્રામ્ય પોલીસના એએસઆઈને પણ કોરોના થયો છે।
अंतिम विधि माटे पण लारी में लई जवायो मृतदेह। जी हाँ, वडोदराना रस्ता पर एवा दृश्य जोवा मळ्या छे। मृतदेह ने लारी में लई जवो पड्यो, एम्ब्युलेंस न मळता लारी में ज लई जवायो। 65 वर्षीय वृद्धानुं मोत थयुं हतुं। एम्ब्युलेंस न मळ्युं होवानो स्वजनोए दावो कर्यो। एम्ब्युलेंस न मळता लारी में ज अंतिम यात्रा काढ़ी कारेलीबाग थी खसवाड़ी सुधी लारी में ज स्मशान में लवायो। एम्ब्युलेंस माटे वेटिंग में જોવા મળી રહ્યું છે હાલ તો, કારણ કે એમ્બ્યુલન્સ હવે સરળતાથી લોકોને નથી મળી રહી। હાલ વડોદરાથી સંવાદદાતા અંકિત ગોંસીગર જોડાયા છે। અંકિત, અંતિમ વિધિ માટે લારીમાં મૃતદેહ લઈ જવો પડ્યો, આ દ્રશ્યો ખૂબ જ ચિંતાજનક અને ખૂબ જ સંવેદનાસભર છે। આ ના થવું જોઈએ, પરંતુ આવા દ્રશ્યો જોવા પડ્યા છે। કયા વિસ્તારના છે, શું કહેવું છે પરિવારજનોનું? जी बिल्कुल पंकज, आ दृश्य छे वडोदरा शहर ना नागरवड़ा विस्तार नी अंदर रहता 65 वर्षीय जे माजी छे तेमना अंतिम यात्रा ना दृश्य छे। बिल्कुल हमने जणावी जाऊ के आ माजी क्वारंटाइन हता ने तेमनु मृत्यु थयु हतु अने एम्ब्युलेंस माटे फोन करता, ज्यारे हाल कोरोना नो जो केर वधी रह्यो छे तेना कारणे स्मशान नी साथे साथे एम्ब्युलेंस नी अंदर पर जे वेटिंग आवी रह्यु छे, ए ज वेटिंग ना कारणे एम्ब्युलेंस ना मळता परिवारजनो द्वारा આમની જે અંતિમ યાત્રા છે તેને લારી પર કાઢવામાં આવી। તંત્ર સામે એક બહુ જ શરમની વાત છે, તંત્ર સામે ઘણા બધા સવાલો ઉભા કરતા દ્રશ્ય છે। જી અંકિત, આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો। વડોદરામાં જે રીતે ખાનગી હોસ્પિટલમાં પણ હોબાળો થઈ રહ્યો છે, આપને બતાવીશું। પાણીગેટની શ્રીજી કોવિડ હોસ્પિટલમાં જે રીતે બબાલના દ્રશ્યો સામે આવ્યા, દર્દીના પરિવારજનોએ હોબાળો મચાવ્યો, દર્દીના મોત બાદ જાણકારી આપવામાં નહોતી આવી એવો આરોપ થઈ રહ્યો છે। દર્દી પહેલાથી ગંભીર હોવાનો હોસ્પિટલે દાવો કર્યો, હોબાળો વધતા પોલીસ પણ હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી। શ્રીજી હોસ્પિટલના દ્રશ્યો કે જ્યાં હોબાળો મચી ગયો હતો। અંકિત, ફરી એકવાર આપની પાસે આવીશ, શ્રીજી હોસ્પિટલ કે જ્યાં કોવિડ હોસ્પિટલના દર્દીઓને સારવાર આપવામાં આવે છે, કેમ ત્યાં કેમ બબાલ થઈ, શું કહેવું હતું પરિવારજનોનું? જી બિલકુલ પંકજ, પાણીગેટ સ્થિત શ્રીજી કોવિડ હોસ્પિટલ જ્યાં દર્દીઓ હોબાળો મચાવ્યો હતો, યોગ્ય સારવાર ના મળવાનો પરિવારજનનો આક્ષેપ હતો। દર્દીના મૃત્યુ નિવજ્યા બાદ પણ પરિવારને જાણ નહોતી કરાઈ એનો આક્ષેપ છે। પરિવારજનો દવાખાને પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે એમના જે પરિવારજન છે તે નથી રહ્યા, જો કે ત્યારબાદ ત્યાં આગળ ખૂબ જ બોલાચાલી થઈ હતી, પરિવારજનો રોષ ઠાલવ્યો હતો, પરંતુ પોલીસ ત્યાં આગળ પહોંચીને સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો। પરંતુ ત્યાં જે પરિવારજન છે તેમને ખૂબ જ આક્ષેપો કર્યા છે કે પૈસા મેડિકલ સ્ટોરમાં ભરવાના, દવા ક્યાં જાય છે, કેવી રીતે જાય છે ખબર નથી પડતી, માત્ર ને માત્ર જે ખાનગી હોસ્પિટલો જે લૂંટ ચલાવે છે। એટલે બે દિવસ અગાઉ પણ વડોદરા શહેરની અંદર એક તોડફોડ થઈ હતી, ત્યારબાદ બી એક સુમનદીપ હોસ્પિટલની અંદર પણ એક દર્દી જે મરી ગયા હતા ત્યાં પરિવારજનો હોબાળો મચાવ્યો હતો, અને ગઈકાલે રાત્રે ફરી એક વખત જે છે તે ખાનગી હોસ્પિટલોની સારવાર પર સવાલ ઉભો કરતો એક હોબાળો થયો છે। જી પંકજ, અંકિત, શ્રીજી હોસ્પિટલના સત્તાધીશો શું કહે છે આ આરોપને લઈને? શ્રીજી હોસ્પિટલના સત્તાધીશો આ પરિવારજનોનો આક્ષેપ છે તે તદ્દન ફગાવે છે। બોલે એવું કેવું એવું છે કે જે દર્દીની હાલત ખરાબ થઈ હતી ત્યારબાદ જ અમે પરિવારને જાણ કરી હતી, પરિવાર જે હાલ જે આક્ષેપો લગાવી રહ્યો છે તદ્દન ખોટા છે। જી અંકિત, આભાર માહિતી આપવા માટે। સુરતમાં વખરતો જતો કોરોનાનો કહેર, સિવિલમાં નવી કોવિડ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે। જૂની બિલ્ડિંગમાં દર્દીઓને ખસેડવામાં આવ્યા છે, 300 દર્દીઓને જૂની બિલ્ડિંગમાં સારવાર આપવામાં આવી રહી છે। સિવિલ અને સ્મીમેરમાં 970 ગંભીર દર્દીઓ છે, સિવિલમાં 810 પૈકી 688 ગંભીર દર્દીઓ છે, 12 વેન્ટિલેટર પર છે, 139 બાયપેપ અને 537 ઓક્સિજન પર છે। સ્મીમેરમાં 298 પૈકી 282 દર્દી ગંભીર છે, 20 વેન્ટિલેટર પર, 52 બાયપેપ અને 210 ઓક્સિજન પર છે। ખાનગી હોસ્પિટલમાં કરાશે હવે બેડ રિઝર્વ, 50% બેડ રિઝર્વ રાખશે સુરત મહાનગરપાલિકા। સિવિલ અને સ્મીમેરમાં સ્થિતિ સામે કવાયત કરવામાં આવી છે।